જામનગરમાં ખોડિયાર કોલોની નજીક એક રિક્ષામાંથી ચોરી કરતો એક યુવક ઝડપાઈ ગયો હતો, જેને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. આખરે યુવકને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનો એક મુસ્લિમ પરિવાર કચ્છમાં આવેલ હાજીપીર બાબાની દરગાહની ઝિયારત કરી પરત આવતો હતો. આ સમયે ટંકારા પાસે યુટિલિટી વાન પલટી ખાઈ જતા બાળકો સહિત 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ સામે આવેલ હરસિદ્ધિ કૃપા નામના મકાનમાં આગ લાગી હતી. રહેવાસી ચંદ્રકાંતભાઈ ત્રિવેદીના ઘરમાં આવેલ પૂજાના રૂમમાં દીવાબત્તી કર્યા પછી આગ ભભૂકી હતી. ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી આગ પર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. ચંદ્રકાંત દુર્ગાશંકર ત્રિવેદી પંચર ટાવર પાસે ભંડાપડી રોડ ઉપર અજીતના ડિપાર્ટમેન્ટની સામે હું રહું છું. મારું ઇન્ડિપેન્ડન્ટ બિલ્ડિંગ છે અને અમે ઘરે દીવાબત્તી કરીને બહારે ગયા. એમાં દીવાને તમે ગયા હતા બહારે તો પાછળથી ક્યાંક હળગી ગયું હશે, આગનો દીવો ક્યાંક પડ્યો હશે અને એને હિસાબે આગ લાગી ગયા. જામનગરમાં જીઆઈડીસી શેડ એન્ડ પ્લોટ હોલ્ડર્સ એસોસિએશનના પૂર્વ હોદ્દેદારો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં વર્તમાન હોદ્દેદારોના ગેરવહીવટ અંગે ગંભીર આરોપો લગાવી એસોસિએશનની જનરલ મીટિંગ બોલાવવાની માંગ કરી હતી. 23 માર્ચ 1931ના ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજો દ્વારા ફાંસી આપવામાં આવી હતી. આઝાદી માટે યુવાનીમાં શહીદી વહોરનાર આ સપૂતોના બલિદાનનું ઋણ ચૂકવવા 23 માર્ચને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. આજે જામનગરમાં ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા હવાઈ ચોકમાં આવેલ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી.